विद्यार्थी मित्रों विभाग ए पार्ट ए नी अंदर आपणो विभाग त्रीजो आम तो पार्ट ए नी अंदर नो पेटा विभाग त्रीजो जे छे योग्य विकल्प पसंद करी खाली जगह पूरो जेनी अंदर प्रश्न नंबर 11 12 13 14 ने 15 એટલે કે વળી પાછી આપણી ખાલી જગ્યા પણ 5 ગુણની હોય છે આપણને ખ્યાલ છે કે આપણી જે પેપર સ્ટાઇલ હતી એ એક સમયે 50 એમસીક્યુ ની હતી એને બદલે હવે હેતુલક્ષી પ્રશ્નો અને હેતુલક્ષીમાં 5 વિભાગ પડ્યા આપણે સૌથી પહેલા આપણે જોડકા જોડોનો પ્રશ્ન જોઈ ગયા ત્યાર પછી હમણાં જ આપણે ખરા ખોટાનો પ્રશ્ન પૂરો કર્યો હવે આપણે પ્રશ્ન જોઈ રહ્યા છીએ એ છે ખાલી જગ્યાનો અને એ ખાલી જગ્યાની અંદર પણ આપણને એક બીજી સરસ મજાની વસ્તુ એ છે કે એની સાથે 3 ઓપ્શન પણ આપશે આપણને બોર્ડની પરીક્ષા કે આ 3 માંથી એક આપણો જવાબ હશે ખાલી જગ્યાની સાથે એની અંદર ઓપ્શન આપેલા હોય આ પણ વૈકલ્પિક પ્રશ્ન જ થયો કે 3 માંથી એક તમારો જવાબ છે તો સૌથી પહેલો 11મો પ્રશ્ન છે આપણો બંગાળમાં સંત ખાલી જગ્યાથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ હતી બંગાળની અંદર જવાબ આવશે તો આપણને થોડી કન્ફ્યુઝન થશે કારણ કે કવિ કૃતિવાસ છે ને એ પણ બંગાળી છે એને રામાયણની રચના કરી છે બંગાળીમાં અને બીજી બાજુ આપણને ભક્તિ ગીતો શબ્દ કીધું છે ને તો ત્યાં ચૈતન્ય મહાપ્રભુ આવશે કારણ કે અહીંયા ભક્તિ ગીતો અહીંયા એક જ શબ્દ ધ્યાનમાં લેવાનો કારણ કે આપણે ઓવર કોન્ફિડન્સમાં ઘણી વખત હું લખીને આવશું કૃતિવાસ કારણ કે બંને છે એ બંગાળમાં જ છે પણ કૃતિવાસે છે એ રામાયણ લખી છે તમિલ ભાષામાં પરંતુ અહીંયા આપણે રામાયણની વાત નથી પ્રશ્નની અંદર શબ્દ એવો છે ભક્તિ ગીતો બરોબર જે શબ્દને આપણે ધ્યાનમાં લઈએ આનાથી આપણો જવાબ આપણે મળ્યો જો આ શબ્દ ઉપર આપણે ધ્યાન નહીં આપીએ તો ઘણી વખત આપણે ઉતાવળ કરીને જવાબ ખોટો લખશું તો આપણો જવાબ કયો આવશે ચૈતન્ય મહાપ્રભુ આપણે એને રાઉન્ડ અપ કરીએ છીએ ત્યાં જવાબને સીધો તમારે લખવાનો છે આખો પ્રશ્ન લખી નીચે જવાબ લખવાનો હેતુલક્ષીમાં જરા પણ આળસ કર્યા વગર 24 એ 24 હેતુલક્ષી લખીને એની સાથે એના જવાબ જોડવા પ્લીઝ જેથી આપણને ક્યાંય નુકસાની ન જાય વ્યવસ્થિત વંચાય એવી રીતે લખવું સીધા જવાબ લખજો તમે બીજા 2 ગુણના 3 ગુણના અને 4 ગુણના પ્રશ્નમાં અહીંયા તમારે શક્ય હોય આમ તો લખો તો ચાલે એવું નથી કહેતો હું કે ન જ ચાલે પણ આપણે સારા ગુણ મેળવનાર વિદ્યાર્થી બનવું હોય તો એના જવાબો સાથે એના પ્રશ્નો લખવા હેતુલક્ષીની અંદર હવે વાત કરીએ વાસ્તુશાસ્ત્ર 12મો પ્રશ્ન છે વાસ્તુશાસ્ત્ર એ ખાલી જગ્યાનું અવિભાજ્ય અંગ છે તો વાસ્તુશાસ્ત્ર પહેલા તો ચેપ્ટર નંબર 5ની અંદર આવે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો વાસ્તુ કે રહેઠાણનું સ્થળ આપણે જાણી આપણે એને કદાચ ક્યાંક ને ક્યાંક આ શબ્દથી પરિચિત છે કે ભાઈ અમારા ઘરે વાસ્તુ લેવામાં આવ્યું આપણે નવું મકાન બનાવીએ ને ત્યાં રહેવા જઈએ એટલે પહેલા વાસ્તુ કરીએ ને વાસ્તુ એટલે રહેઠાણ એક સ્થળ કોઈ નિશ્ચિત જગ્યા તો એના માટેનું એક વિજ્ઞાન એને નામ આપ્યું વાસ્તુશાસ્ત્ર એના માટેનું એક શાસ્ત્ર તો એ શેનું અવિભાજ્ય અંગ હશે તો સ્વાભાવિક છે ગણિત આરે વાસ્તુને કાંઈ લેવા દેવા નથી સ્વાભાવિક છે કે કેમેસ્ટ્રીને વાસ્તુને કાંઈ લેવા દેવા નથી તો વૈધો જવાબ આપણો કયો જ્યોતિષ સાથે કારણ કે વાસ્તુશાસ્ત્રીઓ છે એ પણ જ્યોતિષ ઉપરથી બધું કહેતા હોય છે કે ભાઈ આ દિશામાં મકાન હોવું જોઈએ આ દિશામાં રસોડું હોવું જોઈએ આ દિશામાં મુખ્ય દ્વાર હોવું જોઈએ આ દિશામાં મંદિર હોવું જોઈએ બરોબર આટલી સ્પેસ અહીંયા હોવી જોઈએ આંગણું આ બહારનું હોવું જોઈએ આપણું મકાન આ બહારનું હોવું જોઈએ આવા શબ્દો તમે સાંભળતા હોય છે તળપદી ભાષામાં આપણે આ બધું ઘરે બેઠા બેઠા ઘણી વખત વડીલોના મુખેથી સાંભળતા હોય એટલે આપણો જવાબ છે ગણિત ને રસાયણ સાથે ન જ જોડેલો તો એમનામ જ આપણને જવાબ મળી ગયો અને આપણો જવાબ છે જ્યોતિષ શાસ્ત્ર બરોબર આપણો જવાબ અહીંયા કયો આવે છે જ્યોતિષ શાસ્ત્ર તમારે લખવાનું છે વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે વચ્ચે જવાબ સેટ કરી દો નંબર 13 એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા ખાલી જગ્યા છે તો આપણને સીધો જ 6ઠો પાઠ યાદ આવ્યો અજંતા ઇલોરા અને એલિફન્ટા ભણાવતા સમયે આપણને કીધું હશે કે ભાઈ અજંતાની 29 ગુફાઓ છે ઇલોરાની 34 ગુફાઓ છે અને એલિફન્ટાની માત્ર 7 ગુફાઓ છે જેમાંની ગુફા નંબર 1 સૌથી ભવ્ય છે જેમાં ત્રિમૂર્તિ આવેલી છે આપણે અજંતાને પહેલાં એલિફન્ટાને યાદ કરવી પડશે મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈની અંદર ગેટવે ઓફ ઇન્ડિયાથી 12 કિલોમીટર પૂર્વે બરોબર આવેલું એ એલિફન્ટાની ગુફાઓ છે જેની અંદર આપણે જવાબ આવશે આપણો 7 કેટલી ગુફાઓ છે તો કે ભાઈ 7 ગુફાઓનો સમૂહ છે ત્યાર પછી જે ખાલી જગ્યા દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે આપણે માનવ વિકાસ અહેવાલ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI માનવ વિકાસ અહેવાલ જે રજૂ કરવામાં આવે છે HDI 1990 થી જેની શરૂઆત થઈ છે
અને જે યુનોની અંદર યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનના અંતર્ગત કામ કરતી સંસ્થા યુએનડીપી કરે છે. એચડીઆઈ તો આનો અર્થ થઈ, માનવ વિકાસ એ એચડીઆઈ છે, એટલે એનો એ તો જવાબ છે જ નહીં, એમ નામ ખબર પડી ગઈ. એચડીઆર છે એ આપણે ભણ્યા નથી, આપણા પાઠમાં કે એચડીઆર શબ્દ આવ્યો જ નથી, એટલે હવે આપણી પાસે જવાબ ઓટોમેટિક આવી ગયો. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુએનડીપી છે, એ દર વર્ષે માનવ વિકાસ અહેવાલ બહાર પાડે છે. આપણો જવાબ અહીં આપણને મળી ગયો. 1990 થી આજ સુધીમાં દર વર્ષે યુએનડીપી માનવ વિકાસ અહેવાલ બહાર પાડે છે. 15મો પ્રશ્ન, બંધારણના આર્ટિકલ ખાલી જગ્યા પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. આપણી સામાજિક સમસ્યાઓનો પાઠ એટલે કે આપણો 20મો પાઠ સામાજિક સમસ્યાઓ, એની અંદર આપણે લઘુમતીઓની વાત કરી હતી, સાંપ્રદાયિકતાની વાત કરી હતી, તો એની અંદર જે લઘુમતી છે અને સાંપ્રદાયિકતાની વાતની સાથે સાથે આપણે એસસી અને એસટી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિ કે જેના પ્રત્યે અસ્પૃશ્યતા એટલે કે છૂઆછૂત નાબૂદ કરવા માટે બંધારણની અંદર આર્ટિકલ નંબર 17 છે, યાદ રાખજો, આર્ટિકલ નંબર 17 કે જે અસ્પૃશ્યતાને નાબૂદ કરતી બંધારણમાં ઉલ્લેખિત આર્ટિકલ છે, કે જે કોઈ વ્યક્તિ પ્રત્યે એસસી એસટી કોમના કોઈ વ્યક્તિ પ્રત્યે છૂઆછૂત આભડછેટ ન રાખવી જોઈએ, એ પ્રકારનું આપણને આ સમજૂતી મળે છે બંધારણમાં. તો અહીં આપણો યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યાનો પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ છીએ.